मेरा नाम राठौड़ नेहरू है। मैं गुजरात राज्य के सुरेंद्रनगर जिले के सायला गांव से हूँ। मैं वीडियो वॉलंटियर संस्था में सामुदायिक पत्रकार के रूप में काम करती हूँ। मेरे ही गांव में मेरे विस्तार के लोगों को पर्याप्त पानी नहीं मिल रहा था। मेरे गोरड़ी हनुमान विस्तार में लोगों को पानी की वजह से मैं और मेरे समुदाय के लोग बहुत परेशान थे। उसके ऊपर मैंने एक वीडियो बनाया था। ગરીબ માણસ છોકરા मेरे इस वीडियो की वजह से मेरे विस्तार के लोग पानी की समस्या को लेकर संवेदनशील बने और इस समस्या को सुलझाने के लिए मेरे साथ आगे बढ़े और मैंने लोगों के साथ मिलकर सरपंच के सामने पानी की समस्या को रखा और उनको प्रश्न हल करने के लिए आवेदन पत्र भी दिया। लेकिन हमारे गांव की पानी समिति के राजकीय दाव पेज की वजह से हमारा आवेदन पत्र किसी एक फाइल में ही दब कर रह गया। ऐसे ही कुछ दिन बीत गए लेकिन पानी की समस्या हल नहीं हुई और लोगों को मेरे पर से विश्वास भी कम हो रहा था। लेकिन मैंने हिम्मत नहीं हारी और गांव के मामलादार कचहरी के फरियाद निवारण कार्यक्रम में अपनी समस्या को सुलझाने के लिए लिखित और मौखिक दोनों बात रखी। આપ સાહેબ ને રજૂઆત કરી, નાયબ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી, કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી, આ લોકો પણ ગલ કર્યા નહીં અને અંતે અમારા ફરિયાદ નિવારણ આ પ્રશ્ન મૂકો કર્યો. કઈ નહીં, આપણે તાત્કાલિક વ્યવસ્થા કરાવીએ છીએ. બરાબર, તમારો પ્રશ્ન મારો ધન્યવાદ. થેન્ક યુ સાહેબ. અને તમે ના હોય તો આજે તો તારે બે દિવસમાં નિરીક્ષણ કરો, શું કરવા જેવું છે એ મને જાણ કરો. हमारे ये सारे प्रयासों के वजह से आखिरकार हमारे विस्तार के पाइपलाइन में जो कचरा आ गया था उसको निकालने का काम जारी किया गया और जहाँ पे नई पाइपलाइन नहीं थी वहाँ पर नई पाइपलाइन जोड़नी शुरू कर दी। નામ સુરેશભાઈ વસ્ત્રભાઈ મકવાણા છે અને હું વોર્ડ નંબર 26માં રહું છું. મારા મોટા ભાઈ લગરભાઈ વસ્ત્રભાઈ મકવાણા જે સાયલા ગ્રામ પંચાયતના સદસ્ય છે અને ન્યાય સમિતિ ચેરમેન છે. આ 26 નંબર વોર્ડના જે માણસો છે તે એમને પાણી ન આવતું હોવાથી રજૂઆત કરેલ મને કે તમારા ભાઈ સદસ્ય છે ને અહીં તમે પાણી અમારા વોર્ડ આપણા વોર્ડમાં નથી આવતું, તો તેઓની સાથે હું પંચાયત અત્યારે આવેલ અને સરપંચ સાહેબને રજૂઆત કરેલ. પાણીના જે સુપરવાઇઝર છે તેઓએ રિપોર્ટ કરી સરપંચ સાહેબને આપેલ કે આટલો આટલો લાઈન 100 ફૂટ જેટલી નાખવી પડશે, તે સરપંચ સાહેબે રિપોર્ટ પ્રમાણે સહી કરી અને કામ ચાલુ કરાવી આપવાનું કહેલ છે. આ ક્યાં સુધીની લાઈન? આ લાઈન આપણે ગોરડી હનુમાન સુધીની છે. અને તમે આ ખોદોય? ગ્રામ પંચાયત દ્વારા આપેલ છે આ.
લાઈન નું ના કઈ લાઈન છે તમે ખોદો જતો અનભૂત ની લાઈન છે અને ક્યાં સુધી ખોદવાની એ આથી 35 ફૂટ સુધી ની છે 35 થી 40 ફૂટ કટકો છે એન જોઈન્ટ આપવાનો છે જોઈન્ટ આપવાથી કેટલા લોકોને પાણી મળશે કઈ બાજુ 25 થી 30 ઘર સુધીનો પાણીનો મળી રહે आखिर समुदाय के लोगों की एकता और कैमरे की ताकत की वजह से मैं ये प्रश्न हल करने में सफल हुई हूँ और आज मेरे विस्तार के हर एक घरों में पानी की सुविधाएं मिलने लगी है। तो और पानी क्या थी चालू थी और? हमारा भी आती दो बार आयो। ये वाला पानी आओ तो? ना। कितना टाइम थी? गणों भी एक बार ऐसे पानी तो आयो। પાણી કેવી રીતે આવ્યું પછી પાણી માટે અમે મામલતદાર કચેરી પંચાયતમાં સરપંચશ્રીને મળ્યા હતા ઘણી જગ્યાએ અમે રજૂ આપી અમે ઘણું બધું દોડ્યા પણ કોઈ તમારું ધ્યાન જ દેતા નહીં મામલતદાર સાહેબને અમે અરજી કરેલી સરપંચ સાહેબને કરેલી ટીડીઓ સાહેબને કરેલી કોઈ વાતના અમને કોઈ સવાલના જવાબ મળતા નહીં અમે પછી આ કંટાળ્યા અને પછી અમારી બાજુમાં રહેતા નીરુબેન છે જે અમુક સંસ્થામાં કામ કરે છે એનો સહકાર લીધો અને એણે અમને એવી રીતનો સાથ આપ્યો કે હારે આવી પંચાયતમાં મામલતદાર કચેરીએ હારે આવી અને અમારી બધી રજૂઆત એમને કરી એટલે અમને અમુક ટકા કે પાણી સારી રીતે મળે છે મુખ્ય રોલ તમારો તમે ગામ પંચાયતે વારંવાર પાણી ના આવતો જતા હતા પબ્લિકને લઈ જતા હતા મામલતદારમાં રજૂઆત કરી તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કરી લોકદરબારમાં પ્રશ્ન રજૂ કર્યો આપના પ્રયત્નથી વાલને આ બધી પાણી આવી આજ મેં ખુશ હું કે મેરે કામ કી વજહ સે લોગો કી સમસ્યા કા સમાધાન હુઆ ઓર મુજે એવમ સમુદાય કે લોગો કા વિશ્વાસ ભી બઢ ગયા હે તમારી વિડિયો ઓરિએન્ટેડ સંસ્થા જે છે તેમાં તમે જે આ કામગીરી કરો છો એ ખૂબ જ લાભદાયક છે અને દરેકને ઉપયોગી છે અને તમે સાથે રહીને અમારા પાણીનો પ્રશ્ન હલ કરાવ એ બદલ અમે તમારે હોળીધાના તમામ દલિત ભાઈઓ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આજ મુજે ગાંવ કે આસપાસ કે લોગ સામને સે અપની સમસ્યા બતાને લગે હે ઓર ઉસકા હલ કરને કે લિયે કહેને લગે હે મેં હું નીરુ રાઠોડ ઇન્ડિયા નર્સ